અમદાવાદના ગોતા મામલતદાર કચેરી ખાતે બસ ઉપાડવાની હોવાનો ખોટો મેસેજ વાયરલ થતા ઈસનપુર મણિનગર ખોખરા સહિતના વિસ્તારમાંથી પરપ્રાંતી મજૂરો પરિવાર અને માલસામાન સાથે ગોટા ઉમટી પડ્યા હતા। આ બનાવની જાણ થતા સોલા પોલીસે આવીને સમજાવીને બધાને પરત મોકલવાની કામગીરી હાથ ધરી હતી। ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગા ઉડ્યા હતા। અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાની મહામારીમાં લોકો સપડાઈ રહ્યા છે, તો બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના મજૂરો ફસાઈ ગયા છે, પોતાના વતન જવા માંગે છે, વલખા મારી રહ્યા છે। કોરોના વાયરસને પગલે અનેક શ્રમિકો વતન જવા માંગે છે, પરંતુ શ્રમિકો પાસે પૂરતી માહિતી અને તંત્રના અણધર આયોજનના કારણે અનેક શ્રમિકો રોડ ઉપર ઉતરી આવ્યા છે। શહેરના ગોતા બ્રિજ પાસે આવેલા મહેસૂલ ભવનમાં મોટી સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે ભેગા થયા છે। શ્રમિકો પાસે ખાવા નથી, નાના બાળકો સાથે છે અને વતન જવાના પૈસા પણ નથી। એક જગ્યાએથી બીજી જગ્યા પર તેઓને જવાનું કહેવામાં આવે છે। સામાન સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ભેગા થયા હતા। સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટો અભાવ જોવા મળ્યો હતો। જિલ્લા કલેક્ટર તંત્રના કે પોલીસના કોઈ પણ અધિકારી ત્યાં જોવા મળ્યા ન હતા। જિલ્લા તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં બેસી અને બધું કામ કરી રહ્યા, પરંતુ ફિલ્ડમાં લોકોને મોકલી અને શ્રમિકોની કોઈ વ્યવસ્થા કે સમજાવવામાં આવતા નથી।